गुड आफ्टरनून बाळ दोस्तों, सेंट ઝેવિયર સ્કૂલ આદિપુર ઈ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 8માં સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે પાઠ 2 ભાગ 3માં ભારતમાં બ્રિટિશ શાસન વિશે વધુ સમજૂતી મેળવીશું. ફરીથી આપણે યાદ કરી લઈએ કે ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન ઈસવીસન 1757થી ઈસવીસન 1857ના સમય દરમિયાન ખેડૂતોનું કઈ રીતે શોષણ કર્યું અને કઈ વસ્તુઓને નિકાસ કરતા કઈ પદ્ધતિ અમલમાં મૂકી તેના વિશે આપણે શીખી ગયા છીએ. ફરીથી યાદ કરી લઈએ, અંગ્રેજ સરકાર દ્વારા, કંપની દ્વારા કાયમી જમાબંધી, રૈયતવાળી પદ્ધતિ, મહાલવાળી પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી હતી. ત્યારબાદ આપણે જોયું કે ખેડૂતો પાસે જો જુલમીથી જે વસ્તુની માંગ હતી તેનું ઉત્પાદન કરાવવામાં આવતું હતું તો એ વખતે ખેડૂતોનું શોષણ પણ થતું હતું. બીજું, જમીન મહેસૂલ વધારે ઉઘરાવવામાં આવતા હતા. એ સિવાય કાચું રેશમ, ગળી, મરી, અફીણ, કપાસ આ બધી વસ્તુઓનું ઉત્પાદન કરાવવામાં આવતું હતું. આમ જોવા જઈએ તો ખેતી ક્ષેત્રે ખેડૂતો પોતે ખેતી કરી તેમ છતાં તેમને એટલો નફો મળતો ન હતો. આમ ખેડૂતોની સ્થિતિ દયનીય હતી. હવે આજે આપણે જનજાતિઓની સ્થિતિ વિશે જોઈશું. જનજાતિઓની સ્થિતિ, જનજાતિ એટલે અલગ અલગ જાતિના લોકોનો સમૂહ. દરેક અલગ અલગ જ્ઞાતિના લોકોનો સમૂહ હોય છે. તે કયો વ્યવસાય કરે છે તેના વિશે જોઈએ અને તેમની સ્થિતિ શું હતી. અંગ્રેજ શાસન દરમિયાન તેમનું શોષણ કઈ રીતે થતું હતું તે આપણે સમજૂતી મેળવીએ. અંગ્રેજોની વેપારી શોષણ નીતિને કારણે ઘણા પ્રદેશોમાં ખેડૂતો અને જનજાતિ પ્રજાએ બળવા કર્યા. આ બળવા શા માટે થયા અને આ સમયે જનજાતિની સ્થિતિ કેવી હતી તેના વિશે જોઈએ. 19મી સદીમાં ભારતમાં જનજાતિના જુદા જુદા સમૂહો હતા. 19મી સદી એટલે કે 1801થી 1900 સુધીનો સમયગાળો. તો એમાં અલગ અલગ જનજાતિના લોકો રહેતા હતા. હવે આ જુદા જુદા સમૂહોમાં ખોંડ, સંથાલો, મુંડાઓ, કોયાઓ, કોલ, ગોંડ, ભીલ આ બધી જનજાતિના સમૂહનો સમાવેશ થાય છે. વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારી બાગ આસપાસ સંથાલ જાતિના આદિવાસીઓના સમૂહો હતા, જેઓ રેશમના કીડા પાડતા હતા અને રેશમના વેપારીઓ છે એ આ સંથાલો પાસેથી કાચું રેશમ ખરીદતા હતા. છોટા નાગપુરની આસપાસ મુંડા જાતિના આદિવાસીનો સમૂહ રહેતો હતો. ખાસ યાદ રાખજો, હજારીબાગ છે ત્યાં સંથાલ જાતિના આદિવાસીનો સમૂહ રહે છે અને છોટા નાગપુરની આસપાસ મુંડા જાતિના આદિવાસીનો સમૂહ રહેતો હતો. હવે મુંડા જાતિના લોકો છે એ શિકાર કરવાનું, વન્ય પ્રદેશો એકત્ર કરવાનો ધંધો કરતા હતા. બીજું છે મધ્ય ભારતમાં. મધ્ય ભારતમાં છે ખોંડ જાતિના આદિવાસીઓનો સમૂહ રહેતો હતો અને તે લોકો શિકાર અને જંગલ પેદાશોના સંગ્રહ કરતા હતા. જંગલમાં જઈ જે પેદાશ મળતી તેનો સંગ્રહ કરતા અને કેટલીકવાર તો આ જનજાતિ છે એ પશુપાલનના વ્યવસાય સાથે પણ જોડાયેલી હતી. ત્યારબાદ છે પંજાબના પહાડી પ્રદેશમાં રહેલા વન ગુજ્જર પ્રજાતિ છે તે ત્યાંની છે અને આંધ્રપ્રદેશના લબ્બાડિયા સમુદાયના લોકો ગાય ભેંસ પાળતા હતા. પંજાબના પહાડી વિસ્તારમાં રહેનાર વન ગુજ્જર અને આંધ્રપ્રદેશના લબ્બાડિયા આ બંને સમુદાયો છે એ ગાય ભેંસ પાળતા એટલે કે પશુપાલનનો વ્યવસાય કરતા હતા. ત્યારબાદ છે કુલ્લુનો ગદી. કુલ્લુ મનાલી છે એ તો કુલ્લુ છે ત્યાંની ગદી અને કશ્મીરનો બકરવાલ આ બે સમુદાય છે જે ઘેટા બકરા પાળતા હતા. અને જનજાતિ એટલે જંગલોમાં રહેના એવું નથી કે જનજાતિ છે આ બધી જંગલોમાં જ રહે એવો જ વ્યવસાય કરે,
परंतु એમાંથી કેટલાક લોકો ખેડૂત પણ હતા અને તેઓ ખેતી સાથે જોડાયેલા હતા જે મોટા ભાગે પૂર્વોત્તર એટલે કે પૂર્વ ઉત્તર તરફ અને મધ્ય ભારતના પર્વતીય વિસ્તારમાં અને જંગલ વિસ્તારમાં ખેતી કરતા હતા આમ આ જનજાતિઓની પ્રવૃત્તિઓ વિશે આપણે વિગતવાર વધારે સમજૂતી મેળવીએ આગળ જુઓ જનજાતિઓની પ્રવૃત્તિઓ આપણે તેમનો વ્યવસાય જોયો કેટલાક લોકો શિકાર કરતા કેટલાક લોકો જંગલ પેદાશો મેળવતા એનો સંગ્રહ કરતા કેટલાક લોકો પશુપાલન કરતા તો આવી રીતે અલગ અલગ જનજાતિના લોકોનો અલગ અલગ વ્યવસાય હતો હવે આપણે તેમની પ્રવૃત્તિઓ વિશે જોઈએ કે કઈ રીતના એ વ્યવસાય સાથે જોડાયેલા હતા તો જુઓ કેટલાક જનજાતિના સમૂહ હતા એ ખોરાક એકઠો કરી જીવન જીવતા હતા જ્યારે કેટલાક જનજાતિના લોકો છે એ પશુપાલન સાથે સંકળાયેલા હતા ઋતુ અનુસાર તેઓ ઘેટા બકરાનું કે ગાય ભેંસનું ધણ લઈ સ્થળાંતર કરતા ઓડિશાના જંગલોમાં રહેતા હતા સ્થળાંતર કરવું એટલે એક સ્થળેથી બીજા સ્થળે જવું તો કેટલીક વખત અમુક જ્ઞાતિના લોકો છે એ ઋતુ અનુસાર જ્યાં વરસાદ હોય કે જ્યાં ખેતી થઈ શકે તો એવા સ્થળે ઘેટા બકરા અને ગાય ભેંસ છે ધણ એટલે એ આખું ટોળું છે બીજી જગ્યાએ લઈ જતા અને આમ ઓડિશાના જંગલોમાં એ રહેતા ખોંડ સમુદાયના લોકો છે તેઓ ટોળીઓ બનાવી સમૂહમાં શિકાર કરતા હતા અને જંગલમાંથી ફળ કંદમૂળ ઔષધિઓ અને જડીબુટ્ટીઓ આ બધી જ વસ્તુઓ છે ભેગી કરતા એકત્ર કરતા એટલે કે ભેગી કરતા હતા અને એ બધી વસ્તુઓ ભેગી કરી અને સરખા ભાગે વેચી લેતા હતા સરખા ભાગે વેચી લે અને પછી જે સ્થાનિક બજારમાં વેચતા સ્થાનિક બજાર એટલે પોતે જ્યાં રહેતા હોય એ વિસ્તાર જે આજુબાજુનું હોય સ્થાનિક એ ત્યાં બજારમાં એ વસ્તુઓનું વેચાણ કરતા હતા ખોંડ જનજાતિના લોકો કાપડ વણવાનું ચામડા કમાવાનું અને તેને રંગવાનો વ્યવસાય પણ કરતા હતા ચામડાના રંગકામ માટે કુસુંબી અને પલાશના ફૂલનો ઉપયોગ કરતા હતા આ સમયે દેશમાં આદિવાસી સમૂહ બે પ્રકારની ખેતી સાથે જોડાયેલા હતા ખાસ યાદ રાખજો આદિવાસી સમૂહ હતા તે બે પ્રકારની ખેતીમાં એક છે સ્થળાંતરીય ખેતી અને બીજી છે સ્થાયી ખેતી તો તેના શબ્દો પરથી પણ આપણે સમજૂતી મેળવી શકીએ સ્થળાંતરીય એટલે એક સ્થળેથી બીજા સ્થળે જવું અને સ્થાયી ખેતી એટલે એક જ જગ્યા પર રહીને ખેતી કરવી એક જ સ્થળે રહીને ખેતી કરવી તેને સ્થાયી ખેતી કહેવાય તો ચાલો તેના વિશે આપણે જોઈએ કેટલાક આદિવાસી સમૂહ સૂર્યનો તડકો જમીન પર પડે તે માટે વૃક્ષોની અડધેથી કાપણી કરી તેમજ જમીન પરનું ઘાસ કાપીને ખેતી માટેની જમીન ખુલ્લી કરતા હતા કેટલાક આદિવાસી એવા હતા કે જમીન પર સૂર્યનો તડકો આવે તો એ માટે ઝાડને વચ્ચેથી કાપી દેતા અને નીચે જમીન પર જે ઘાસ ઉગેલું હતું તેને પણ કાપી નાખતા કે જેથી સૂર્યપ્રકાશ આવે અને જમીન પણ ખુલ્લી થઈ જાય જે વૃક્ષો અને ઘાસની કાપણી કરવામાં આવતી હતી તેને સળગાવી દેવામાં આવતી કે જેથી જે સળગી જાય તો એ રાખ બની જશે અને આમ જમીન પર રાખ પાથરી નાખતા હતા કારણ કે રાખમાં પોટાશનું પ્રમાણ વધારે હોય છે જે જમીનને ફળદ્રુપ બનાવે છે આમ આ ઘાસની કાપણી કરી સળગાવી અને પાથરી દેતા હતા અને રાખમાં પોટાશ હોવાથી જમીન ફળદ્રુપ થતી હતી બીજું એક વખત પાક ઉગાડ્યા પછી તેઓ ત્યાંથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા એટલે બીજી જગ્યાએ આ રીતે ફરીથી ખેતી કરતા હતા અને તેથી જ તેમને સ્થળાંતરીય ખેતી કહેવામાં આવે છે જોઈ બાળ દોસ્તો એક જગ્યાએ સારો પાક મળી જાય તો ફરીથી એ જ રીતના બીજી જગ્યાએ જાય છે અને ત્યાં કને પણ આ જ રીતના ખેતી કરે છે આમ એક સ્થળેથી બીજી સ્થળે જઈ અને ખેતી કરતા તેથી જ તેમને સ્થળાંતરીય કે સ્થળ બદલવું તેથી તેને સ્થળાંતરીય ખેતી કહેવામાં આવે છે 19મી સદી પહેલાં ઘણા જનજાતિઓના સમૂહ સ્થાયી ખેતી કરવા લાગ્યા હતા સ્થાયી ખેતી એટલે એક જ જગ્યાએ રહીને ખેતી કરવી હવે એ લોકો એક જ જગ્યાએ રહીને ખેતી કરતા આથી એમને જમીનના અધિકારો પણ મળ્યા હતા જેમાં છોટા નાગપુરના મુંડાઓ અને ગોંડ અને સંથાલો આ ત્રણ
જાતિના લોકોનો સમાવેશ થાય છે કે જેઓ એક જ સ્થળે રહીને ખેતી કરતા હતા અને તેથી તેમને તેમના અધિકારો મળ્યા. બીજું છે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જનજાતિઓનો વિકાસ ભયરૂપ લાગતા તેણે જનજાતિ સમુદાયોના મુખ્યોની સત્તા ઉપર કાપ મૂક્યો. હવે આ જાતિના લોકો છે એક જ સ્થળે રહીને કરતા હતા તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ડર લાગે છે. શેનો? કે આ લોકો વધારે ને વધારે ખેતી કરતા જશે અને કમાણી મેળવશે, એટલે એમને લાગ્યું કે આપણો વિકાસ નહીં થાય. આમ એમને ભયરૂપ લાગ્યો અને એમને મુખ્યોની જે સત્તા હતી એની ઉપર કાપ મૂકી દે છે. હવે આ મુખ્યોને કંપનીના નિયમોનું પાલન કરવું પડતું હતું કે તમને જે કામગીરી આપવાની કરવાની છે એ તો કરવાની જ, એ સિવાય તેમને શું કર્યું તો જુઓ, નજરાણા આપવા પડતા, આથી એમની સ્વતંત્રતા છીનવાઈ ગઈ હતી. અંગ્રેજો એવું ઈચ્છતા હતા કે જનજાતિ એક જગ્યાએ રહીને ખેતી કરે અને કંપની માટે આવકનું સાધન બને. ભલે તેઓ એક જગ્યાએ રહીને ખેતી કરતા પરંતુ એ આવકનું સાધન કોના માટે બને? અંગ્રેજો માટે, અંગ્રેજ કંપની માટે. આથી તેમણે જનજાતિ સમુદાયો માટે નવા કાયદાઓ બનાવ્યા હતા. હવે આવક વધારે મળે એ માટે અંગ્રેજ કંપની છે એ જનજાતિના દરેક સમુદાયો માટે નવા કાયદા બનાવે છે, જેનો જનજાતિ સમુદાયો દ્વારા સામૂહિક વિરોધ કરવામાં આવ્યો હતો. આ નવા કાયદા બનાવ્યા છે જેમાં જનજાતિના લોકોનું શોષણ જ થતું, તો આથી આ સમુદાયો છે તેનો વિરોધ કરે છે. હવે આ વિરોધ કરવામાં કેટલાક જાતિના લોકો જોડાયેલા હતા, પરંતુ તેનું નેતૃત્વ કોણ સંભાળે છે તેના વિશે આપણે આગળ જોઈએ. હવે છે બિરસા મુંડા. બિરસા મુંડા નામનો વ્યક્તિ છે કે તેણે કયું આંદોલન કર્યું તો જુઓ, એ સિવાય તમને અહીંયા આપેલું પણ છે કે આદિવાસીઓએ બળવાઓ કર્યા, બળવા મતલબ આંદોલન, ચળવળ, તો કયા કયા? તો અહીંયા લખેલું છે કે ઈસવીસન 1831-32માં કોલ આદિવાસીનો બળવો, 1855માં સંથાલ બળવો, 1910માં છત્તીસગઢના બસીરમાં બળવો અને ઈસવીસન 1940માં મહારાષ્ટ્રમાં વારલી લોકોનો બળવો. આ બધા જ આદિવાસીઓ દ્વારા બળવા કરવામાં આવ્યા હતા. તો ચાલો હવે આપણે બિરસા મુંડા વિશે વિગતવાર સમજૂતી મેળવીએ. આ બિરસા નામનો વ્યક્તિ છે, તેમનો જન્મ ક્યાં થયો હતો, તેમના માતા પિતા વિશે, તેમના બાળપણ વિશે જોઈએ. બિરસા મુંડાનો જન્મ 15 નવેમ્બર 1875માં થયો હતો. તેમના પિતાનું નામ સુગના મુંડા અને માતાનું નામ કરમી મુંડાઈના હતું. બિરસાનું બચપણ ઘેટા બકરા ચરાવવામાં, વાંસળી વગાડવામાં અને અખાડાની રમતોમાં પસાર થયું હતું. બિરસા છે એ નાનપણમાં ઘેટા બકરા ચરાવતા, વાંસળી વગાડતા અને અખાડાની રમતો રમતા હતા. આમ એમનું બાળપણ છે આ રીતે પસાર થાય છે. બીજું, તેમની પરિસ્થિતિ ગરીબ હતી, મતલબ ગરીબીના કારણે બિરસા મુંડાનું બાળપણ છે એ પિતા સાથે વીત્યું અને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા રહેતા, તેથી આ બિરસા પણ તેમના પિતા સાથે ફર્યા કરતા હતા. જોકે બિરસાએ સ્થાનિક મિશનરી શાળાઓમાં શિક્ષણ પણ મેળવ્યું હતું, જ્યાં જતા ત્યાં સ્થાયી રહેતા, જેટલા વખત તો ત્યાં તેમણે અભ્યાસ પણ કર્યો હતો. તેમણે બચપણમાં મુંડા લોકો અને દીકુઓ, દીકુઓ એટલે કે બહારથી આવેલા લોકો, તો તેમની વચ્ચે સંગ્રામની વાતો સાંભળી હતી. બિરસા મુંડાએ નાનપણમાં મુંડા લોકો અને દીકુઓ વચ્ચે જે સંગ્રામો આંદોલનો થયા હશે એમના વિશે વાતો સાંભળેલી હતી. બીજું, તેમણે જનોઈ પણ ધારણ કરી હતી અને તેઓ વૈષ્ણવ ધર્મના પ્રચારક હતા, તેથી તેમણે એ ધર્મ સાથે પણ કામ કરેલું હતું. અને યુવાન વયે તો તેઓ જનજાતિના, આ જનજાતિ હતી એ સમાજના ઉત્કર્ષના કાર્યમાં લાગી ગયા, મતલબ લોકોનું શોષણ થતું હતું એ ન થાય એ માટે સમાજ સુધારકના કામગીરી કરવા લાગ્યા હતા. તો તેમણે ઉલગુલાન ચળવળ આંદોલન કર્યું, તો જુઓ કે તેમનું નેતૃત્વ કેવું હતું. હવે અંગ્રેજ સત્તાના હિમાયતી સાહુકાર, જાગીરદાર, જમીનદાર દ્વારા આદિવાસીઓનું શોષણ ચરમસીમા પર પહોંચી ગયું હતું.
अंग्रेजों एक पछी एक प्रदेश जीती, महसूल सत्ता हाथ में आई, तो आम पोताना हाथ में सत्ता होवा थी साहूकार जागीरदार ने जमींदार आ बधाज द्वारा आदिवासीओनु हवे शोषण एक हदनी बहार पहुँची गयु हतु। तो एना माटे आ वातनी असर छे बिरसा पर बहु ऊंडी थाय छे अने तेना विरोध में ईस्वीसन 1895 में व्यापक आंदोलन जेनुं नाम छे उलगुलान। तो ईस्वीसन 1895 में व्यापक आंदोलन उलगुलाननुं नेतृत्व बिरसा मुंडाए लीधुं हतुं। बिरसा मुंडा आ चळवळनुं नेतृत्व પોતાના હાથમાં લે છે। દક્ષિણ બિહારમાં છોટા નાગપુર વિસ્તારમાં લગભગ 400 ચોરસ માઇલના વિસ્તારમાં આ ચળવળનો પ્રભાવ હતો। આ વિસ્તાર હતો છોટા નાગપુર, તો ત્યાં લગભગ 400 ચોરસ માઇલ એ બધા જ વિસ્તારમાં આ બિરસા મુંડાનો પ્રભાવ હતો। તેમની વાત લોકો સમજતા અને તેમને માનતા પણ હતા। મુંડાઓનો એવો દાવો હતો કે છોટા નાગપુર તેમનું છે। આ મુંડા જનજાતિ છે એ સ્થાયી રહે છે, તો એવું જ માને છે કે આ છોટા નાગપુર છે અમારો વિસ્તાર છે અને કંપની તેમના પરંપરાગત હકોનું ધોવાણ કરે છે અને ફરજિયાત વેટ કરાવે છે। હવે બીજી બાજુ કંપની છે તેમની પાસે એમના હક પણ નથી આપતી અને તેમની પાસે વેટ કરાવે છે, એટલે ખેતી કરીને શોષણ કરે છે। આમ આ જાતિના લોકો તેમના વિરુદ્ધ હોય છે। તો બિરસા મુંડાએ કઈ રીતની કામગીરી કરી, તો જુઓ બિરસા મુંડાએ આ આંદોલન દરમિયાન લોકોને સમજાવ્યું, હાકલ કરી હતી, શું કહ્યું હતું કે દારૂ પીવાનું છોડી દેવું, ઘર અને ગામની સફાઈ રાખવી, ડાકણ જાદુકળામાં વિશ્વાસ ન રાખવો, આ બધી બાબતો પ્રત્યે લોકોનું ધ્યાન દોર્યું હતું કે તમારે દારૂ પીવાનું છોડી દેવું જોઈએ, ગામની સફાઈ, ઘરની સફાઈ રાખો, બીજું કોઈ ભૂત પ્રેત ડાકણ કે જાદુમાં વિશ્વાસ ન રાખો, અંધશ્રદ્ધા છે તે ન રાખો। તેણે મુંડાઓને પોતાના ગૌરવપૂર્ણ ભૂતકાળ પ્રમાણે જીવન જીવવા હાકલ કરી અને એક જગ્યાએ રહીને ખેતી કરવા જણાવ્યું હતું। બિરસા મુંડાની દરેક વાત મુંડા સમુદાય સારી રીતે અનુસરતો હતો। જોયું બાળ દોસ્તો, બિરસા મુંડાના વિચારો અને વાતોથી લોકો સહમત હતા, જે કહે લોકો આ મુંડા સમુદાય છે એ તેમને માનતા અને અનુસરતા પણ હતા। તેથી હવે આપણે જોઈ શકીએ કે કોઈ વ્યક્તિ આંદોલન છેડે અને તેની સાથે હોય તો અંગ્રેજોને તો ડર લાગવાનો, તો આથી અંગ્રેજોને બિરસાના આંદોલનથી ભય લાગ્યો અને જનજાતિઓ બિરસા મુંડાના નેતૃત્વમાં મુંડારાજ સ્થાપિત કરવા ઈચ્છતી હતી। જ્યારે આંદોલન ફેલાયું ત્યારે અંગ્રેજોએ રાજ્ય વહીવટને અડચણરૂપ બનવાનો ખોટા આરોપ મૂકી બિરસા મુંડાની ધરપકડ ઈસવીસન 1895 કરવામાં આવી। જોયું બિરસા મુંડાની કામગીરી એટલી સારી હતી, લોકો તેમને માનતા, તેમને અનુસરતા હતા, આ જોઈને અંગ્રેજો ભયમાં મુકાઈ ગયા, તો તેમને ખોટો આરોપ છે તેમની ઉપર મૂકી દે છે કે રાજવહીવટમાં બાધારૂપ થાય છે। આમ તેમની ધરપકડ 1895 કરવામાં આવે છે। હવે તેમની ધરપકડ થઈ જાય છે, પરંતુ કેટલાક સમય પછી તે છૂટી જાય છે અને આગળ જોઈએ કે તે ફરીથી કેવી કામગીરી કરે છે। 2 વર્ષ બાદ ઈસવીસન 1897 બિરસા મુંડા જેલમાંથી મુક્ત થયા। ખાસ યાદ રાખજો 1897 તેમને જેલમાંથી મુક્તિ મળે છે અને તે ફરીથી જનજાગૃતિ ચળવળમાં લાગી ગયા। ફરીથી તેઓ લોકોમાં જાગૃતિ આવે એ માટે ચળવળ કરવા લાગી ગયા। એમણે દિક્કુ અને યુરોપિયનો સામે સફેદ ઝંડાવાળું બિરસારાજ અને ચળવળ મજબૂત બનાવી હતી। ફરીથી લોકોને સમજાવવામાં સહકાર આપવામાં લાગી ગયા અને તેમણે પોતાની ચળવળને વધારે ને વધારે મજબૂત બનાવી હતી। પરંતુ સંજોગોસાત ઈસવીસન
1900માં બિરસા મુંડાનું અવસાન થયું અને બિરસા મુંડાની ચળવળ છે મંદ પડી જાય છે, એટલે કે ધીમી પડી જાય છે. આમ અંગ્રેજોને સામ્રાજ્ય વિસ્તારવામાં મોકળું મેદાન મળી ગયું. કારણ કે બિરસા મુંડાનું મૃત્યુ થવાથી હવે અંગ્રેજો સમજી ગયા કે હવે આ ચળવળ બીજું કોઈ સંભાળી શકશે નહીં, અને આમ એ લોકોને પોતાનું સામ્રાજ્ય સ્થાપવા, વિસ્તારવા, વધારવા માટે હવે મોકળું મેદાન મળી ગયું કે હવે આપણી સામે બીજી કોઈ જાતિ નથી કે જે ચળવળમાં ઉતરે અને કોઈ એવો વ્યક્તિ પણ નથી. તો આ રીતે બિરસા મુંડાનો સહયોગ રહ્યો હતો અને લોકોમાં જાગૃતિ લાવવા ઈચ્છતા હતા અને જે લોકોમાં આવી પણ હતી લોકોએ સાથ પણ આપ્યો, પરંતુ તેમના અવસાન થવાથી આ ચળવળ ધીમું પડી ગયું અને અંગ્રેજો પોતાનું સામ્રાજ્ય સ્થાપવામાં સફળતા મેળવે છે. તો આ રીતે બ્રિટિશ શાસન દરમિયાન અંગ્રેજો દ્વારા અનેક જનજાતિનું શોષણ થતું અને લોકોએ બિરસા મુંડાના નેતૃત્વ નીચે આ ચળવળમાં સાથ પણ સરસ આપ્યો, પરંતુ ચળવળમાં સફળતા એટલી મળી નહીં. તમારો દિવસ શુભ રહે. થેન્ક યુ.